असलामुअलैकुम, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। जेके एमबीपीएस ऑनलाइन शिक्षण में आप सबनु हार्दिक स्वागत छे। धोरण एक तेमा आपणो विषय छे कलरव। तमने खबर ज हशे आपणो कयो पाठ चाली रह्यो छे, पाठ छ मजा पड़े मजा पड़े। તેમાં આપણા કેટલાક પ્રશ્નો થઈ ગયા છે, તો આજે આપણે નવો પ્રશ્ન શીખવાના છે। પ્રશ્ન 18, ખાનાપુરી શબ્દ બનાવો। તો ચાલો અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, બે ચિત્રો આપેલા છે અને વચ્ચે ખાન આપેલા છે, તો આપણે ચિત્રોને ઓળખીને આ ખાનાઓમાં તેમનું નામ લખવાનું છે। ખૂટતો એક અક્ષર લખેલું છે તો આપણે બીજા ખૂટતા અક્ષર મૂકીને શબ્દ તૈયાર કરવાનું છે। જો વચ્ચે ક લખેલું છે તો ઉપર આપણે લખીશું બ, પછી નીચેના ખાનામાં ઝી, બકરી બકરી। તમને દેખાય છે ને અહીં ચિત્ર, બકરીનું ચિત્ર છે, તો બ ક લખેલું હતું, પછી આપણે નીચે લખ્યું ઝી બકરી। પછી અહીં બીજું ચિત્ર શેનું છે, કરવતનું, બીજું ચિત્ર કરવતનું છે। વિદ્યાર્થી મિત્રો, તમે અહીં ચિત્રમાં કરવત ચિત્રનું જોઈને તમે ઓળખી શકો છો। જુઓ અહીં ક લખેલું છે તો બાજુમાં આપણે લખીશું ર વ ત, કરવત। આ ચિત્ર કરવતનું છે, બરાબર। અને અહીં બકરીનું ચિત્ર છે, બકરી તમે તમારા ઘર પાસે જોઈ હશે, જોઈ છે ને। હા વિદ્યાર્થી મિત્રો, આપણે જે આજે કાર્ય કરી રહ્યા છીએ, ખાનાપુરી શબ્દ બનાવો, તે સ્વધ્યેયપોથીમાં કરવાનું છે। જે વિદ્યાર્થીઓ પાસે બીજા સત્રની કલમની સ્વધ્યેયપોથી હોય તો તેમણે સ્વધ્યેયપોથીની અંદર કાર્ય કરવાનું છે, અને જે વિદ્યાર્થીઓ પાસે બીજા સત્રની કલમની સ્વધ્યેયપોથી ન હોય તો તેમણે નોટબુકમાં ખાના પાણીને શબ્દ બનાવવાના રહેશે। જે વિદ્યાર્થીઓ નોટબુકમાં કાર્ય કરે તેમણે આ ચિત્ર દોરવાના નથી। ચાલો બીજું જોઈશું, શેનું ચિત્ર આપેલું છે અહીં, બારીનો। બારી તમારા ઘરમાં હશે, તમે શાળામાં પણ જોઈ હશે, બારીને તમે ખૂબ જ સારી રીતે ઓળખતા હશો, અને તમે અહીં ચિત્રમાં પણ જોઈ શકો છો। આ બારીનું ચિત્ર છે અને અહીં બીજી બાજુ બાજરીનો ચિત્ર છે। તો જુઓ ખાનામાં હવે આપણે એમનું નામ લખીએ, એક બાજુ અહીં ડાબી બાજુ છે બારી અને જમણી બાજુ બાજરીનો ચિત્ર છે, તો હવે આપણે ખાનામાં એમનું નામ લખીશું। તો હવે બા લખેલું છે તો આપણે આગળ લખીશું રી, બારી। વિદ્યાર્થી મિત્રો, તમારે ટીચરની સાથે સાથે વાંચન સાથે લખવાનું છે, બારી। બોલજો વિદ્યાર્થી મિત્રો, ચાલો લખાઈ ગયું, આગળ લખો જ રી, બાજરી। શબ્દ તૈયાર થયો ને, બારી બાજરી। પછી જો શેનું ચિત્ર આપેલું છે, બે ચિત્ર છે, એક બરણી અને બીજો ચિત્ર છે સાવરણીનો। સાવરણીથી મમ્મી ઘરે કચરો સાફ કરે છે ને, હા સાવરણી કચરો સાફ કરવામાં ઉપયોગી છે, બરાબર। અને અહીં બરણી છે, તો બરણીમાં મમ્મી ઘરે અનાજ ભરીને મૂકે છે ને, હા બરણીમાં મમ્મી અનાજ મૂકે છે। તો ચાલો આપણે આ ખાનામાં બંનેનું નામ લખીશું, અહીં અણી લખેલું છે, તો આપણે શરૂઆત કરીશું ઉપર સા વ ર ણી, સાવરણી। તમે પણ લખજો વિદ્યાર્થી મિત્રો। પછી બીજું ચિત્ર છે બરણીનો, તો લખીશું બ ર ણી, બરણી, સાવરણી, બરણી। એનો પછી જોઈએ, જુઓ દીપકનું ચિત્ર છે, કેવું સરસ દેખાય છે દીપક, હા અને અહીં પગનું ચિત્ર છે, તો પગથી તમે દોડા દોડી કરતા હશો, બરાબર ને, હા બહુ દોડા દોડી કરો પગથી। હવે દીપકનું ચિત્ર છે અને પગનું ચિત્ર છે, દીપક પગ। હવે આપણે બોક્સમાં નામ લખીએ એમનું, જો પ લખેલું છે તો એની ઉપર આપણે લખીશું દી, પછી પ અને ક, દીપક, દીપક લખો તમે પણ।
દીપક દીપક. પછી શેનું ચિત્ર છે? પગનું. પ લખેલું છે, પછી આવશે ગ, પગ પગ. દીપક પગ લખાઈ ગયું. શેનું ચિત્ર છે? નિસરણી એટલે કે સીડી. પગથિયા ચડો ને તમે, હા તમારા ઘરે પણ સીડી હશે, તમે શાળાએ આવ ત્યાં પણ તમને પગથિયા ચડીને તમારી માં વર્ગખંડમાં જઈને બેસો ને. હા અને અહીં નિસનું ચિત્ર છે, તો ચાલો આપણે લખીએ ખાનામાં ઈસ ઈસ. લખજો વિદ્યાર્થી મિત્રો. પછી ની સ લખેલું છે, પછી આવશે ર અણી. નિસરણી, ઈસ ઈસ, નિસરણી નિસરણી. આગળ જોઈએ કીડી. ઓળખો છો ને? હા. અને અહીં સાડીનું ચિત્ર છે, તો ચાલો આપણે ખાનામાં એમનું નામ લખીશું. કી ડી કીડી. સા ડી સાડી. કીડી સાડી. ચારણી રાણી. જો અહીં ચારણી તમને ખબર જ હશે, તમારી મમ્મી ઘરે લોટ ચાણે છે તો તેને ચારણી કહેવાય, બરાબર. અને અહીં રાણીનો ચિત્ર છે, રાણીને તો તમે ખૂબ જ સારી રીતે ઓળખતા હશો, બરાબર. તો હવે અહીં ચારણી છે તો આપણે લખીશું ઉપર ચા ર ણી ચારણી, અને પછી રાણી લખવાનું છે, તો રાણી રાણી. લખાઈ ગયું? ચારણી ચારણી, રાણી રાણી. આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં તિલકનું ચિત્ર છે અને અહીં બાજુના ચિત્રમાં તમને તિરાડ બતાવતું ઘર આપેલું છે, બરાબર. આ ઘરનું ચિત્ર આપેલું છે પણ ત્યાં તિરાડ આપણે જોવાની છે, કે તિરાડ તમે ઓળખો છો કે નહીં. તો જુઓ, અગર તમે તિરાડ ન જોઈ હોય તો તમે આ ચિત્રમાં તમે ખૂબ જ સારી રીતે જોઈ શકો છો. તમને આ ચિત્રમાં તિરાડ બતાવેલી છે, જુઓ આ તિરાડ છે, તમે જોઈ શકો છો આ જે બતાવેલી છે આ તિરાડ છે. અને અહીં આ ચિત્ર છે તે તિલકનું છે, બરાબર. તો ચાલો આપણે અહીં બોક્સમાં લખીશું તિલક તિલક. પછી બાજુમાં લખીશું તિરાડ તિરાડ. તિલક તિરાડ. વિદ્યાર્થી મિત્રો, મારી આશા છે કે તમને આજના વિડીયોમાં ખૂબ જ સારી રીતે સમજ પડી હશે અને તમે વાંચન સાથે શબ્દોનું લેખન કાર્ય કર્યું હશે. હવે આગળનું આપણે આગળની વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.